વલસાડના સુગર ફેક્ટરીના ગેટ સામે નેશનલ હાઈવેના સર્વિસ રોડ ઉપર એક ટ્રેલર ચાલકે અન્ય બે ટ્રકોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો. વલસાડના સુગર ફેક્ટરી ઓવરબ્રિજના મુંબઈ અમદાવાદ સર્વિસ રોડ પર ટ્રેલર ચાલકે સાઈડે પાર્ક કરેલી બે ટ્રકમાં ધડાકાભેર અથડાવી અકસ્માત કરતા ટ્રેલરના ચાલક તથા અન્ય બે ઇસમોને ઇજાઓ પહોંચી હતી. સુગર ફેક્ટરી ઓવરબ્રિજના મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે ઉપર માસા પૂર્વેરી કાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના પગલે નેશનલ હાઈવે નંબર 48 ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. દરમિયાન ટ્રાફિકથી બચવા માટે એક ટ્રેલર નંબર GJ15AT6290ના ચાલક સોઢીભાઈએ સર્વિસ રોડ ઉપર હંકારી હતી. આ દરમિયાન ચાલક સોઢીભાઈએ સુગર ફેક્ટરીના ગેટ સામે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રસ્તાની સાઈડે પાર્ક કરેલ ટ્રક નંબર GJ15AV6417 અને GJ15YY1549માં ધડાકાભેર અથડાઈ અકસ્માત કર્યો હતો. આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરની કેબિન છૂટી થઈ રસ્તા પર પટકાતા ચાલકને પહોંચેલી ઇજાઓને પગલે 108 મારફતે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સહિત પાર્ક કરેલ ટ્રકમાં બેસેલા અને સાઈડે ઉભેલા અન્ય એક ઇસમને પણ નાની મોટી ઇજાઓ પહોંચતા તેમને પ્રાઇવેટ વાહન મારફતે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ટ્રેલરની કેબિન છૂટી પડી જતા ભારે નુકસાની સર્જાઈ હતી. જો કે સાઈડે પાર્ક કરેલ અન્ય બે ટ્રકમાં સામાન્ય નુકસાની સર્જાઈ હતી. સમગ્ર ઘટનાને પગલે નેશનલ હાઈવે નંબર 48ના મુંબઈ અમદાવાદ જતા સર્વિસ રોડ ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જો કે વલસાડ રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટ્રાફિક સામાન્ય કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઉમેશ મોર્યા, એક્સિડન્ટ હુઆ, મેં અપની ગાડીમાં બેઠા હતા, એક કન્ટેનર વાળા પીછે સે લાકે માર દિયા, गाड़ी साइड में खड़ी थी, हमारे सेट को लगा. वो ड्राइवर जो पीछे वाली पीछे गाड़ी है हमारे गाड़ी के, वो ड्राइवर को लगा और तो कोई नहीं था, वो अपना जो मारा उसको लगा है. और मारुति से लेके गया और वो ड्राइवर को कंटेनर वाले को एम्बुलेंस से. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.